કોરોનાના નવા વેરિયન્ટને કારણે દુનિયાભરમાં ફરી એકવાર ભયનો માહોલ છે. ન્યૂયોર્કમાં કટોકટી જાહેર કરી દેવાઈ છે. યુકે, અમેરિકા સહિતના દેશોએ આફ્રિકન દેશોથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને લોકોને બુસ્ટર ડોઝ લેવા માટે અપીલ કરી છે, જ્યારે કે ભારતમાં હજી માત્ર 30% લોકો આંશિક રીતે વેક્સિનેટેડ છે. યુકેના ડોક્ટર્સે એક ચેતવણી જાહેર કરી છે, જેમાં કહ્યું છે કે વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ ઘટતી રોગપ્રતિકારક શક્તિ લોકોના મૃત્યુ માટે કારણભૂત બની શકે છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું ખરેખર આપણે વેક્સિનથી સુરક્ષિત છીએ? શું બુસ્ટર ડોઝ કોરોનાના નવા વેરિયન્ટ સામે રક્ષણ આપી શકે છે? અહીં આપણે એ સમજવાની જરૂર છે કે રસી આપણા શરીર પર કેવી રીતે અસર કરે છે. આપણી રોગપ્રતિકારક શક્તિની મુખ્ય બે ભૂમિકાઓ હોય છે, આપણને ચેપ લાગવાથી બચાવવા અને જો તેવું ન કરી શકે તો ચેપ લાગ્યા પછી આપણા શરીરની સફાઈ કરવી. તમે રોગપ્રતિકારક શક્તિની કલ્પના મધ્યયુગના કોઈ કિલ્લા તરીકે કરો અને વિચારો કે કિલ્લાની આસપાસ કોરોના વાયરસના ઘાતક દળો ગોઠવાયેલા છે, જેઓ કિલ્લાની અંદર પ્રવેશ કરવા માટે આતુર છે. તેની સામે તમારું પ્રથમ રક્ષા કવચ છે તીરંદાજો. આ તમારા શરીરની ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડી છે. જો તેઓ કોરોનાની આ ઘાતક આર્મીને રોકી રાખી શકે તો તમને તેનો ચેપ નહીં લાગે. પરંતુ જો આ રક્ષા કવચ તૂટી જાય અને એન્ટીબોડી રૂપી તીરંદાજો પોતાની જગ્યા છોડી દે તો વાયરસ અંદર પ્રવેશી જશે. અંદર પ્રવેશ્યા પછી વાયરસે કિલ્લા પર હુમલો કરી દીધો છે અને હવે તમે ચેપગ્રસ્ત થઈ ગયા છો. હજી પણ કિલ્લામાં સુરક્ષા દળો હાજર છે, જે શરીરની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. આ છે મેમરી બી અને મેમરી ટી સેલ, જે સેનાને ફરી એકઠી કરી શકે છે, જે રક્ષા કવચની આર્મીનું નેતૃત્વ કરીને દુશ્મનોને બહારનો રસ્તો દેખાડી શકે છે. કોરોનાની વેક્સિન તમારા શરીરના રક્ષા કવચરૂપી સૈનિકોને તાલીમ આપવાનું કામ કરે છે, જેમાં એન્ટીબોડીને વિકસિત કરવાનું અને મેમરી સેલ વિકસવાનું કામ કરે છે, જેથી તે કોરોના વાયરસનો સામનો કરી શકે. પરંતુ આ બંનેમાંથી કોઈ એક રક્ષકની શક્તિ ઘટી રહી છે અને એ કોઈ નવાઈની બાબત નથી. આવું દરેક રસી કે ચેપ પછી થાય છે. યુનિવર્સિટી ઓફ એડિનબરા ઇમ્યુનોલોજિસ્ટ પ્રોફેસર ઇલિનોર રાઇલીએ કહ્યું છે કે એન્ટીબોડીની અસરકારકતા સમય સાથે ઘટી રહી છે તે અંગેના ઘણા પુરાવા છે અને તેના કારણે આપણી સુરક્ષા પ્રણાલી પર ચોક્કસ અસર પડી છે. એન્ટીબોડી રૂપી તીરંદાજો દ્વારા પોતાની જગ્યા છોડવાનું કૃત્ય ડેલ્ટા વેરિયન્ટના આગમનના કારણે વધુ ખતરારૂપ બની ગયું છે. તમે જોયું હશે કે જે લોકોએ બંને રસી લઈ લીધી છે તેમને કોરોનાનો ચેપ લાગ્યો હશે. સરકારી વેક્સિનના સલાહકાર અને બ્રિસ્ટલ યુનિવર્સિટીના પ્રોફેસર એડમ ફિન જણાવે છે કે આજકાલ રસી ન લીધી હોય તેવા અને રસી લીધી હોય તેવા ઘણા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવું પડી રહ્યું છે. ઓછી તીવ્રતાવાળા ચેપ સામે વિકસેલ સુરક્ષા પ્રણાલી જલ્દી નબળી પડી જાય છે, પરંતુ હોસ્પિટલમાં દાખલ થવા સામે અને મૃત્યુ પામવા સામે વિકસિત થયેલ પ્રોટેક્શન ઘટવાની ઝડપ ઓછી હોય છે. પ્રોફેસર ઇલિનોર રાઇલી જણાવે છે કે એવું બની શકે કે શરૂઆતમાં વૃદ્ધો પાસે સુરક્ષા કવચ હોય, પરંતુ તેમણે વિકસિત કરેલ એન્ટીબોડી હવે નબળા પડવા લાગ્યા છે. તેમની પાસે ચેપથી બચવા માટેનો બીજો ઉપાય ન પણ હોય. કદાચ આ જ કારણે આપણે વૃદ્ધ લોકો બે ડોઝ લીધા પછી પણ મૃત્યુને ભેટી રહ્યા હોવાના કિસ્સા જોઈ રહ્યા છીએ. યુનિવર્સિટી ઓફ બર્મિંગહમના ડોક્ટર હેલન પેરી જણાવે છે કે ફાઇઝરની mRNA વેક્સિન એન્ટીબોડીના નિર્માણમાં ખૂબ જ પાવરધારી છે. અને એસ્ટ્રોઝેનેકા ટી સેલની પ્રતિક્રિયાના સર્જન માટે સારી માનવામાં આવે છે. ફાઇઝર એન્ટીબોડીના નિર્માણ ક્ષેત્રે વધુ અસરકારક છે, જ્યારે એસ્ટ્રાઝેનેકા આંતરિક સુરક્ષા પૂરી પાડવા માટે સારી મનાય છે. સારી વાત તો એ છે કે સુરક્ષા પ્રણાલીમાં ઘટાડા છતાં આ બંને વેક્સિન ખૂબ જ સારી છે. સુરક્ષા પ્રણાલી નબળી પડ્યા બાદ તેમજ વધુ ખતરાવાળા વયજૂથમાં હોવા છતાં મૃત્યુનો ખતરો 80-90% ઘટી ગયો છે. પ્રોફેસર ફિન જણાવે છે કે વેક્સિન લીધાના 6 માસ બાદ પણ આપણે શરૂઆતમાં જે સલામતીની અપેક્ષા કરી રહ્યા હતા તેનાથી તો વધુ જ સુરક્ષિત છીએ. એના કરતાં પણ સારા સમાચાર તો એ છે કે યુનાઇટેડ કિંગડમના શરૂ કરાયેલા બુસ્ટર ડોઝ કેમ્પેને ફરીથી આશા જગાવી છે. નોંધનીય છે કે યુનાઇટેડ કિંગડમમાં 1,10,00,000 લોકોએ બુસ્ટર ડોઝ મુકાવી લીધો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના પ્રમાણે વૃદ્ધોમાં જે પ્રથમ સ્તરની રક્ષા પ્રણાલીમાં ઘટાડો સમય સાથે જોવા મળ્યો હતો તેમાં ફરીથી વધારો થયો છે. પ્રોફેસર ફિન જણાવે છે કે મોટી ઉંમરને બુસ્ટર ડોઝ આપવો એ એક ખૂબ જ સારું પગલું છે.